મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે વલસાડથી. વલસાડમાં હાઈ પ્રોફાઇલ ચોરી અને કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. વલસાડ પોલીસે મુંબઈ સ્થિત વધુ એક શખ્સની આ મામલે ધરપકડ કરી છે. મુંબઈના હાજી મેમણ નાથાણી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સલમાન શેખે આપેલ રોકડ રકમ મેમણ નાથાણીએ રાખી હતી અને 91 લાખથી વધુની રોકડ રકમ હાજી મેમણ નાથાણીએ રાખી હતી. પોલીસ તપાસમાં 91 લાખની રોકડ મળી હતી અને હાજી મેમણ નાથાણી આરોપી સલમાન શેખનો નજીકનો પરિચિત છે અને કચ્છી પરિવારની પરિણીત યુવતીના પતિએ આ રૂપિયા મામલે ફરિયાદ કરી હતી. આરોપી સલમાન શેખ તેની પત્ની વિરુદ્ધ 98 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરી હતી અને આરોપી સલમાન શેખ અત્યારે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ આ મામલામાં સામે આવી ચૂક્યા છે. અને વાત કરીશું સરકાર અને વિપક્ષ વચ્ચે થયેલા સમાધાનની. તો વિધાનસભા અધ્યક્ષ સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચાયો છે. ગૃહમાં સર્વાનુમતે અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચાયો છે. શૈલેષ પરમારે અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચ્યો છે. આ સાથે જ 3 ધારાસભ્યોનું લાંબા સમયનું જે સસ્પેન્શન છે તે રદ કરવામાં આવ્યું છે અને 3 ધારાસભ્યોનું સસ્પેન્શન હવે માત્ર સત્ર સમાપ્તિ એટલે આવતીકાલ સુધી જ રહેશે. અને ઉલ્લેખનીય છે કે એમએલએના સસ્પેન્શન મામલે નીતિન પટેલે દરખાસ્ત કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગૃહની પરંપરા અને ગરિમા જળવાય તે માટે શાસક અને વિપક્ષ બંને પક્ષોએ પ્રયાસ કર્યો છે અને આ મામલાનો સુખદ અંત આવ્યો છે. શૈલેષભાઈને અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા માટે વિનંતી કરી હતી. એમણે મારી લાગણીને માન આપી ગૃહમાંથી અધ્યક્ષશ્રી ઉપર અવિશ્વાસની દરખાસ્ત ગૃહની મંજૂરીથી પરત ખેંચી છે અને એ જ રીતે ગૃહના ઉપનેતા નાયબ મુખ્યમંત્રી અને ખૂબ જ અનુભવી માનની નીતિનભાઈ સત્ર સમાપ્તિથી વધુ સમય માટે ગૃહના વિપક્ષના 3 સભ્યોને સસ્પેન્શન કરવાની જે દરખાસ્ત બહુમતીએ પસાર કરી હતી મોટું મન રાખી અને એ સજા નિયમિત કરવા સંસદી કામગીરીમાંથી સત્ર સમાપ્તિ સુધી જ એ નિલંબન સીમિત કરવા માટેની દરખાસ્ત લાવી અને મારી વિનંતીને એમણે સ્વીકારી છે માટે એમનો પણ હું આભાર માનું છું. તો આ મામલે રાજકીય ડીલના આરોપોનો જવાબ આપતા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોઈ સેટિંગ નથી થયું પરંતુ ગૃહની પરંપરા જાળવવા માટે બંને પક્ષોએ સમાધાન કર્યું છે. આ કોઈ પણ પ્રકારનું સેટિંગ નહોતું. વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અને સત્તાધારી દ્વારા જે ઘટના છે એ ઘટનાને સરકાર પક્ષે મોટું મન રાખીને ભૂલીને ગુજરાતના વિકાસની પ્રક્રિયામાં વિપક્ષના યોગદાનની અપેક્ષા સાથે અમે અમારો નિર્ણય અને વિપક્ષે પોતાનો નિર્ણય પણ ફેરવ્યો છે. તો કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો અમરીશ ડેર અને પ્રતાપ દુધાતે સસ્પેન્શન રદ થતાં ખુશી વ્યક્ત કરી અને તેને કોંગ્રેસની જીત ગણાવી. વિધાનસભામાં ચૂંટાયા પછી કોઈ પણ સભ્યને ગૃહની અંદર કોઈ ધાંધલ ધમાલ થાય અથવા તો બીજા ત્રીજા પ્રકારનું કંઈ આરોપ એના ઉપર આવે, મારામારીના છે કે અપશબ્દો બોલવાના કંઈ જે છે, એમને એક સત્ર સુધી સમાપ્તિ સુધી જ એમના ઉપર સસ્પેન્શન લાદી શકાય. પણ ક્યાંક ને ક્યાંક 3 વર્ષ સુધી અમારા ઉપર 2 ધારાસભ્યો ઉપર ને 1 ધારાસભ્યશ્રી ઉપર 1 વર્ષનો સસ્પેન્શન ઓર્ડર હતો, તો એ ક્યાંક ને ક્યાંક ગેરબંધારણીય હતો. અમારી પાર્ટીના આગેવાનોએ બધી ચર્ચા કરીને સત્તાપક્ષ સાથે જ્યારે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણયને હું સરળતાથી આવકારું છું. કોંગ્રેસ જ્યારથી મારા ઉપર આ એક્શન લેવાનું ત્યારથી રણનીતિમાં સફળ રહી, ત્યાર પછીની વાટાઘાટમાં બહુ સારી રીતે સફળ રહી. અમારા દંડકથી લઈને વિપક્ષ નેતાથી લઈને સુમેળભેરું વાતાવરણ બનાવીને બધા જ કોંગ્રેસી સાથે મળી અને ગૃહમાં અધ્યક્ષને મનાવવામાં પણ સફળ રહ્યા એવું મને લાગી રહ્યું છે. હું ખુશી વ્યક્ત કરું છું કે મારા વિપક્ષ નેતાએ બહુ સારી ભૂમિકા ભજવી, પીછેહઠ ના કરી, હાઈકોર્ટ માટેના પણ પ્રયાસો થયા અને કોંગ્રેસ સફળ રહી છે. તરફ અશોક ગેહલોતે જણાવ્યું છે કે કોંગ્રેસના દબાણ બાદ સરકારે નિર્ણય પલટ્યો છે. કોઈ જરૂરત નહીં થી 3 સાલ કે લીધે નિકાલ દિયા, 2 સાલ કે લીધે નિકાલ દિયા, પ્રિમાઇસિસ ભી નહીં આ સકતે આપ,
तो मैं समझता हूँ कि मुझे कहा गया गुजरात विधानसभा में ऐसी परंपरा नहीं रही कभी और नियम भी नहीं कहते हैं, तो ये नहीं करना चाहिए था। अब जाकर के उनको दबाव में आकर के ये वापस लेना पड़ा निर्णय, मैं समझता हूँ कि सही काम किया उन्होंने।